નમસ્તે મિત્રો, માઇક્રો પ્રોસેસર એન્ડ કંટ્રોલર એપ્લિકેશન્સના યુનિટ 1ના 8મા લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજનું ટાઇટલ છે સ્ટેપર મોટર. પ્રી રિક્વિઝિટ્સ ફોર ધીસ સેશન: બેઝિક સ્ટ્રક્ચર ઓફ મોટર અને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. મિત્રો, આ મોટરનું કંટ્રોલ ડિજિટલી થાય છે, જેથી તમે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનું થોડુંક જ્ઞાન હોવું જરૂરી બને છે. આફ્ટર કમ્પ્લીશન ઓફ ધીસ સેશન, સ્ટુડન્ટ વિલ બી એબલ ટુ ક્લાસિફાય સ્ટેપર મોટર, ડિસ્ક્રાઇબ ધ કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ VR ટાઈપ સ્ટેપર મોટર, વેરિયેબલ રિલક્ટન્સ ટાઈપ, ડિસ્ક્રાઇબ ધ કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ પરમેનન્ટ મેગ્નેટ ટાઈપ સ્ટેપર મોટર એન્ડ ફીચર્સ, એડવાન્ટેજ એન્ડ એપ્લિકેશન ઓફ સ્ટેપર મોટર. ટોપિક્સ ટુ બી કવર્ડ: સ્ટેપર મોટર અને તેના પ્રકાર, VR ટાઈપ સ્ટેપર મોટર, વેરિયેબલ રિલક્ટન્સ ટાઈપ, PM ટાઈપ સ્ટેપર મોટર, પરમેનન્ટ મેગ્નેટ ટાઈપ સ્ટેપર મોટર અને ફીચર્સ, એડવાન્ટેજ એન્ડ એપ્લિકેશન્સ ઓફ સ્ટેપર મોટર. સ્ટેપર મોટર અને તેના પ્રકાર. મિત્રો, સ્ટેપર મોટર છે એ સામાન્ય મોટર કરતાં એક ફરક છે એમાં, જે મૂળભૂત ફરક કહેવાય, કે સામાન્ય મોટર આપણે RPMમાં સ્પીડ માપીએ છીએ. મિત્રો, એક રોટેશનમાં 360 ડિગ્રી હોય, કોઈ પણ રોટર ફરે, એક રોટેશન ફરે તો 360 ડિગ્રી હોય. અહીં સ્ટેપર મોટરમાં આપણે સ્ટેટરના અને રોટરના ટીથની સંખ્યા અને પલ્સની અરેન્જમેન્ટ, એટલે કે સપ્લાયની અરેન્જમેન્ટ એવી ગોઠવીએ છીએ કે આ 360 જે આંટા છે, 360 જે સ્ટેપ છે, ડિગ્રી છે 360, એને સ્ટેટર અને રોટરના ટીથના પ્રમાણે જે નંબર આવે એટલા સ્ટેપ ખસે. આપણે આગળ જોઈશું એને. એટલે કહેવાનો મતલબ છે કે સ્ટેપર મોટર એ સ્ટેપમાં ફરે છે અને 360 ડિગ્રીનું રોટેશન પૂર્ણ કરે છે. ડ્યુ ટુ ડેવલપમેન્ટ ઓફ ન્યુમેરિકલ એન્ડ ડિજિટલ કંટ્રોલ, ઇટ ઇઝ વાઇડલી યુઝડ. એનો મતલબ કે હાલ જે કંટ્રોલ ડેવલપમેન્ટ થયું છે ન્યુમેરિકલ એન્ડ ડિજિટલ કંટ્રોલ, એના લીધે સ્ટેપર મોટરનો વપરાશ ઘણો વધી ગયો છે. મિત્રો, તમારામાંથી ઘણા બધા લોકો પ્રોજેક્ટ બનાવશે ફાઇનલ ઇયરમાં, એમાં સ્ટેપર મોટર ઘણા બધા પ્રોજેક્ટ્સમાં છોકરાઓ વાપરે છે અને એનું ખૂબ જ સરસ ડિજિટલ કંટ્રોલ કરે છે. સ્ટેપર મોટરના મુખ્ય પ્રકાર ત્રણ છે: વેરિયેબલ રિલક્ટન્સ ટાઈપ, પરમેનન્ટ મેગ્નેટ ટાઈપ અને હાઇબ્રિડ ટાઈપ. મિત્રો, આપણે આજે લેક્ચરમાં વેરિયેબલ રિલક્ટન્સ ટાઈપ અને પરમેનન્ટ મેગ્નેટ ટાઈપ બે પ્રકાર વિશે સમજવાનો પ્રયાસ કરીશું. વેરિયેબલ રિલક્ટન્સ ટાઈપ સ્ટેપર મોટર. ધીસ ટાઈપ ઓફ મોટર વર્ક્સ ડ્યુ ટુ ઇન્ટરેક્શન ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ એન્ડ સોફ આયન રોટર. ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડના ઇન્ટરેક્શનના લીધે જ કોઈ પણ રોટેટિંગ મશીન હંમેશા રોટેટ થાય છે. અહીંયા તમે ફિલ્ડમાં એનર્જાઇઝેશન આપો તો રોટરમાં પણ ફિલ્ડ એક પ્રોડ્યુસ થશે, અધરવાઇઝ પ્રોડ્યુસ કરેલું હશે, આપણે આગળ જોઈશું. એના લીધે બે જે ફિલ્ડ છે એનું ઇન્ટરેક્શન થશે અને રોટર છે એ એક સ્ટેપ આગળ વધશે. અહીં જે ફિગર દેખાઈ રહી છે એમાં તમે જુઓ છો ACB, 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 કુલ 4 વખત રિપીટ થાય છે આ 3ની પેર. કહેવાનો મતલબ કે અહીં કુલ 12 પોલ છે. આ પોલ ફિઝિકલ નથી, આ જે 3 અલગ અલગ વાઇન્ડિંગ, એ વાઇન્ડિંગ 4 વખત રિપીટ થાય છે, બી વાઇન્ડિંગ 4 વખત રિપીટ થાય છે અને સી વાઇન્ડિંગ 4 વખત રિપીટ થાય છે. એથી કુલ તમને 4 પોલ ગુણ્યા 3 એટલે કે 12 પોલ મળે છે અને આ સિક્વન્શિયલી એનર્જાઇઝ થાય છે. એથી જે ફિલ્ડ છે
એ ફિલ્ડ ચેન્જ થાય છે અને રોટર એના પ્રમાણે મૂવ થાય છે. એટ પોલ પ્રોજેક્શન ઓન રોટર, અહીં રોટરમાં એકચ્યુઅલ પ્રોજેક્શન છે, ફિઝિકલ પોલ તમને જોવા મળશે, કુલ 8 પોલ છે. કોઈ પણ એક વખતે એ બી સી માંથી કોઈ પણ એક સેટ એનર્જાઇઝ કરવામાં આવે. સો અલ્ટિમેટલી આ 4 પોલ મોટર છે. કેટલા પોલ છે ભાઈ? 4 પોલ મોટર છે. કોઈ પણ એક સમયે સ્ટેટરમાં 4 પોલ એક્ટિવ હશે. સો હવે સમજીએ આપણે, કુલ 12 પોલ સ્ટેટરના, કુલ 12 પોલ એટલે 12 × 24 પોલ અને સ્લોટ એટલે કે 360/24 15. એટલે કે અહીં એક પલ્સમાં 15 ડિગ્રી રોટર સ્ટેપમાં મૂવ કરશે. એક સ્ટેપ કેટલા ડિગ્રીનો હશે? 15 ડિગ્રી. એટલે કુલ 24 સ્ટેપ થશે. સો દરેક એનર્જાઇઝેશન વખતે રોટર છે એ 15 ડિગ્રી સ્ટેપ ખસશે. સો અહીંયા એક એનિમેશન છે, હજી આને એકવાર જોઈ લઈએ કે બે ફિલ્ડ વચ્ચેના ઇન્ટરેક્શનના લીધે મૂવ થાય છે. તમે જુઓ અહીંયા 12 પોલ છે અને એબીસી 4 છે. કોઈ પણ એક સમયે 4 પોલ એનર્જાઇઝ થાય છે, રોટરના 8 પોલ છે. તમે જુઓ છો જે પોલ એનર્જાઇઝ થાય એની સાથે અલાઈન રોટરના પોલ થાય છે, બરોબર છે? રોટરના પોલ અલાઈન થાય છે, એની લાઇનમાં આવી જાય છે. આ એનિમેશન પરથી ઘણું બધું ખ્યાલ આવી જાય છે. સો આ કેટલા પોલ મોટર છે? 4 પોલ મોટર છે. 360/24 એટલે 15 ડિગ્રીનો એક સ્ટેપ ફરે છે રોટર, અને દરેક એનર્જાઇઝેશન વખતે 15 ડિગ્રી સ્ટેપ રોટર મૂવ થાય છે. આની ઇક્વેલેન્ટ સર્કિટ જોઈ લઈએ. અહીંયા તમે જોઈ શકો છો એબીસી બે વખત લખેલું છે. પહેલા વખત એબીસી છે, બીજા વખતે એસીબી છે. એબીસી એનર્જાઇઝેશન વખતે ઉપર ક્લોકવાઇઝ જો કરવું હોય એનર્જાઇઝેશન, એ માટેની અરેન્જમેન્ટ છે, અને એન્ટી ક્લોકવાઇઝ કે કાઉન્ટર ક્લોકવાઇઝની અરેન્જમેન્ટ માટે નીચેની વ્યવસ્થા મૂકવામાં આવેલ છે. અહીં કુલ તમે જોઈ શકો છો કે એમાં 4 વાઇન્ડિંગ છે, બીમાં 4 વાઇન્ડિંગ છે, સીમાં 4 વાઇન્ડિંગ છે. આ 4 પોલની ઇક્વેલેન્ટ સર્કિટ છે. એટલે કોઈ એક સમયે 4 પોલ એનર્જાઇઝ થશે અને તમારા સ્વિચિંગ સિક્વન્સ પ્રમાણે એબીસી હોય અથવા એસીબી હોય એ પ્રમાણે ક્લોકવાઇઝ અથવા કાઉન્ટર ક્લોકવાઇઝ સ્ટેપમાં રોટર ખસે. સો અહીંયા જોઈ શકો કે ક્લોકવાઇઝ માટે એબીસી સિક્વન્સ આપવામાં આવે છે, કાઉન્ટર ક્લોકવાઇઝ માટે એસીબી સિક્વન્સ આપવામાં આવે છે. અને આ જે સ્વિચિસ છે મિત્રો, હવે જે સ્ટેપર મોટર VR ટાઈપ વપરાય છે એમાં આ સ્વિચિસના બદલે ડિજિટલ કંટ્રોલ યુઝ થાય છે, ફિઝિકલ સ્વિચિસ યુઝ થતી નથી. અને આના એડવાન્ટેજ છે આ VR ટાઈપ સ્ટેપર મોટરના કે સ્ટેપ રેટ તમે વધારે લઈ શકો છો, વધારે એટલે પ્રિસાઇઝ મુવમેન્ટ થઈ શકે, એકદમ ચોક્કસ મુવમેન્ટ માટે આ મોટર ખૂબ કામની છે, અને હાઈ ટોર્ક છે, આનું ટોર્ક વધારે છે. સો મિત્રો, આ હતી વેરિયેબલ રિલક્ટન્સ ટાઈપ સ્ટેપર મોટર, પરમેનન્ટ મેગ્નેટ ટાઈપ સ્ટેપર મોટર. મિત્રો, અહીંયા તમને ફિગરમાં જે દેખાય છે 2-phase વાઇન્ડિંગ છે, એક વાઇન્ડિંગ અને બે વાઇન્ડિંગ. અને તમે જુઓ છો કે દરેક ફિગરમાં, ફિગર એ બી સી અને ડીમાં જે સેન્ટરમાં એક મેગ્નેટ મૂકવામાં આવેલ છે, અને ફિલ્ડ વાઇન્ડિંગ જે છે એનું a+b+a+b- a-b-a-b+ એ પ્રમાણે એક્સાઇટેશનનું સિક્વન્સ ચેન્જ કરવામાં આવે છે. અહીં એક્સાઇટેશનનું સિક્વન્સ ચેન્જ કરતા ફિલ્ડમાં ચેન્જ આવે છે અને નોર્થ અને સાઉથ પોલના અલાઇનમેન્ટમાં રોટર સેટ થાય છે, એટલે કે રોટરની મૂવમેન્ટ થાય છે. અને વધારે સારી રીતે સમજવાનો પ્રયાસ કરીએ, અહીંયા બે વાઇન્ડિંગ એકબીજાને 90 ડિગ્રીએ મૂકેલ છે, પરમેનન્ટ મેગ્નેટ રોટરમાં મૂકવામાં આવેલ છે,
અને સિક્વન્શિયલ એનર્જાઇઝેશન ઓફ ધ વાઇન્ડિંગ એ રોટરને જે તે ડાયરેક્શનમાં એડજસ્ટ કરે છે અને અલ્ટિમેટલી તમારું રોટર મૂવ થાય છે. મિત્રો જુઓ આ પ્રમાણે અહીંયા એક એક્ઝામ્પલ આપેલ છે. સપોઝ એ ફેઝમાં બે વાઇન્ડિંગ છે અથવા અહીં ચાર વખતે અલગ અલગ ડાયરેક્શનમાં મૂવ થાય છે. અલ્ટિમેટલી ઇટ ઇઝ શોઈંગ ધ રિઝલ્ટન્ટ ફેઝ. તમે જુઓ છો કોઈ એક સમયે જે અલાઇમેન્ટ હોય એ અલાઇમેન્ટ પ્રમાણે તમારે રોટર છે એ સ્ટેબલ થાય છે. બરોબર છે? તો આ એક એનિમેશન સમજણ માટે છે. પરમેનન્ટ મેગ્નેટ ટાઈપ સ્ટેપર મોટર. મિત્રો અહીંયા ફિગરમાં સમજીએ આપણે, તમને અહીંયા દેખાતું હશે કે અલગ પ્રકારનું કંઈક રોટર છે, રોટર પર કંઈક સર્કલ મૂક્યું છે. બરોબર છે? આપણે આને સારી રીતે સમજવાનો પ્રયાસ કરીએ. મુખ્ય બે ભાગ છે, સ્ટેટર અને રોટર. ફોર સ્લોટ્સ પર ફેઝ વિલ મેક એટ પોલ ઓન સ્ટેટર. બેટ મિત્રો ટુ ફેઝ છે એટલે કે એક ફેઝમાં ચાર પોલ હોય તો કુલ આઠ ફેઝ સ્ટેટરમાં મળે, કારણ કે આપણે એક સાથે બે વાઇન્ડિંગ એનર્જાઇઝ અહીં કરીએ છીએ અને એનર્જાઇઝેશન સિક્વન્સમાં ઇનપુટ સપ્લાયમાં આપણે ચેન્જ કરીએ છીએ. તો અહીં કુલ આઠ પોલ સ્ટેટરમાં છે. રોટરમાં શું કરવામાં આવે? અહીં રોટર ખૂબ જ મહત્વનું છે. બે ડિસ્ક લેવામાં આવે એક સરખી, જેમાં 10 ટીથ હોય, 10, અને બંને જે ડિસ્ક છે એને સિલિન્ડ્રિકલ મેગ્નેટથી જોડવામાં આવે. વચ્ચે સિલિન્ડ્રિકલ મેગ્નેટ મૂકવામાં આવે, જે સર્કલ દેખાય છે વચ્ચે સિલિન્ડ્રિકલ મેગ્નેટ છે, અને આ બંને રોટર છે એને એની ઓપોઝિટ ડાયરેક્શનમાં ગોઠવવામાં આવે છે. આ મેગ્નેટ છે એક્સ્યુઅલી એનર્જાઇઝ કરેલ છે, જેથી અડધું સેક્શન નોર્થ પોલ થશે, બાકીનું સેક્શન સાઉથ પોલ થશે. કારણ કે એક્સ્યુઅલી એનર્જાઇઝ કરેલું હોય તો ઇક્વલી ડિવિઝન થાય અને બંને સ્ટેટ જે રોટરની ડિસ્ક છે એ ડિસ્ક માં એ રીતે નોર્થ અને સાઉથ પોલ મેગ્નેટના કારણે ક્રિએટ થઈ જાય છે. અહીંયા મિત્રો ઇક્વિવેલન્ટ સર્કિટ છે. તમે જોઈ શકો છો કે બે સપ્લાય છે, બે ફેઝ આપણે કીધું છે એ પ્રમાણે, અને પ્લસ માઇનસ સ્વિચ એ અને સ્વિચ બીનું સિક્વન્સ આપેલું છે. બરોબર છે? એટલે કે આ જે સિક્વન્સમાં ચેન્જ જો કરવામાં આવે એ પ્રમાણે તમારા ફિલ્ડ છે ફિલ્ડમાં ફેરફાર થશે અને જે રોટર મેગ્નેટ છે એ રોટર મેગ્નેટ પોલની ડાયરેક્શનમાં સેટ થવા માટે એક સ્ટેપ ખસે, મુમેન્ટ કરે. ધેર આર નોટ એક્ચ્યુઅલી પ્રોજેક્ટેડ પોલ્સ. મિત્રો અહીંયા જે દેખાય છે તમને એ પ્રોજેક્ટેડ પોલ નથી. આગળ જે આપણે વાત કરી કે જે કોઇલ છે, વાઇન્ડિંગ છે, એના લીધે પોલ ક્રિએટ થાય છે, અહીંયા ફિઝિકલ પોલ નથી. આ તમને ફિગરમાં સમજણ માટે ખાલી પોલ બતાવેલ છે, આ ફિઝિકલ પોલ હોતા નથી. અને એ પોલ છે એ કોના લીધે મળે છે? એ તમે વાઇન્ડિંગનું એનર્જાઇઝેશન કરો એના લીધે મળે છે. હજી આને સારી રીતે સમજવાનો પ્રયાસ કરીએ, આનું કાર્ય સમજવાનો પ્રયાસ કરીએ. વેન સ્ટેટર વાઇન્ડિંગ ઇઝ ગિવન સપ્લાય, ફ્લક્સ ઇઝ પ્રોડ્યુસ. ધ અધર ફ્લક્સ ઇઝ પ્રોડ્યુસ બાય પરમેનન્ટ મેગ્નેટ. જુઓ મિત્રો, એક તમે સ્ટેટરને સપ્લાય આપ્યો છે અને બીજો છે એ તમારું પરમેનન્ટ મેગ્નેટ છે, એટલે બે ફ્લક્સ પ્રોડ્યુસ થયા. ડ્યુ ટુ ઇન્ટરેક્શન ઓફ ટુ ફ્લક્સ મોટર રોટર રોટેટ્સ. બે ફ્લક્સના ઇન્ટરેક્શનના કારણે તમારું રોટર છે એ રોટેટ થશે, એટલે કે સ્ટેપમાં મૂવ કરશે. સ્ટેટર વાઇન્ડિંગ ઇઝ ગિવન પલ્સ, નોટ એસી સપ્લાય. ખૂબ મહત્વનું છે, અહીં જે સ્ટેટર વાઇન્ડિંગ છે એને પલ્સ આપવામાં આવે છે, એસી સપ્લાય આપવામાં આવતું નથી. આ એક એનિમેશન છે. તમે જુઓ મિત્રો ખૂબ જ ધ્યાનથી જોજો કે એક વખતે પ્લસ વીમાંથી સપ્લાય મળે છે, બીજા વખતે માઇનસમાં, અને આ જે એ વાઇન્ડિંગ અને બી વાઇન્ડિંગ છે એનું એનર્જાઇઝેશન સિક્વન્સ બદલાય છે. તમને જોવામાં કદાચ ઝડપથી ચેન્જ થાય છે તો એટલું ખ્યાલ ના આવે, તો એને આપણે ટેબ્યુલેટેડ મેનરમાં સમજવાનો પ્રયાસ કરીશું. આ આપણી વાઇન્ડિંગ છે,
અને જે એનર્જાઇઝેશન સિક્વન્સ છે એ આ પ્રમાણે છે. હવે તમે ધ્યાનથી જુઓ કે ક્લોકવાઇઝ અને કાઉન્ટર ક્લોકવાઇઝ બંને એરેન્જમેન્ટ માટે સ્વિચ એ અને સ્વિચ બીનું એનર્જાઇઝેશન સિક્વન્સ તમને આપેલ છે. કઈ રીતે પ્લસમાં મૂકવી, કઈ રીતે માઇનસમાં મૂકવી, તો તમે જોઈ શકો છો. આ જે સિક્વન્સ છે એ પ્રમાણે જો ક્લોકવાઇઝ, હાલ જે ક્લોકવાઇઝ રોટેશન સમજો થઈ રહ્યું છે, તો એ ક્લોકવાઇઝ રોટેશન માટે સ્વિચ એ અને સ્વિચ બી બંને પહેલા વખતે પ્લસ, બંને પોઝિટિવ છે, જુઓ તમે અહીંયા ફિગરમાં દેખાય છે. પછી બીજી વખતે સ્વિચ એ માઇનસ જાય છે પરંતુ સ્વિચ બી પોઝિટિવ છે. ત્રીજી વખતે બંને માઇનસ આવે છે, તમે એનિમેશનમાં જોઈ શકો. અને ચોથી વખતે સ્વિચ એ પ્લસ છે અને સ્વિચ બી માઇનસ છે. તો મિત્રો, આ પ્રમાણે જે પલ્સ આપવામાં આવે છે સ્ટેટરને, એ અને બી વાઇન્ડિંગને, એ પલ્સમાં ચેન્જ કરવામાં આવે છે અને તમારું રોટર છે એ સ્ટેપમાં મૂવ કરે છે. આ પ્રમાણે કાઉન્ટર ક્લોકવાઇઝ અરેન્જમેન્ટ પોસિબલ છે. અહીંયા જુઓ, બે સપ્લાયની જરૂરત પડે છે. તો બે સપ્લાયની જરૂરત ના પડે એના માટેની અરેન્જમેન્ટ પણ પોસિબલ છે. એના માટે બાયફિલર વાઇન્ડિંગ અરેન્જમેન્ટ વાપરવામાં આવે છે. આ પ્રમાણે અહીં જુઓ કે બે વાઇન્ડિંગને વચ્ચેથી કનેક્ટ કરવામાં આવે છે, A1 A2 અને B1 B2, અને સ્વિચમાં પણ કનેક્શન આપવામાં આવે છે. સપ્લાય એક જ છે એટલે કે દરેક વખતે સ્વિચના કનેક્શન ચેન્જ થવાથી કરંટ ફ્લોની જે ડાયરેક્શન છે એ ડાયરેક્શન ચેન્જ થશે અને તમને અલ્ટિમેટલી એક સપ્લાયનો યુઝ કરીને તમારું વાઇન્ડિંગનું એનર્જાઇઝેશન બદલાશે, એટલે કે રોટેશન બદલાશે. આ ટેબલમાં જે આગળ બતાવી હતી એ પ્રમાણે અરેન્જમેન્ટ છે, જે પ્રમાણે A1 B1 A2 B1 એટલે કે સ્વિચની પોઝિશન બતાવેલ છે, જેથી તમને ક્લોકવાઇઝ અને કાઉન્ટર ક્લોકવાઇઝ સ્ટેપ મૂવમેન્ટ મળશે. આ તમારી બેઝિક ફિગર, બરોબર એનિમેશન. અહીંયા તમે જુઓ કે એનું જે સ્પીડ તમે કહો છો એ સ્પીડ આ પ્રમાણે મળે, 60 × F એટલે ફ્રિકવન્સી, N ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ રોટર ટીથ. આપણા કેસમાં 10 રોટર ટીથ હતા, બરોબર છે, અને ફ્રિકવન્સી આપણે 50 લઈએ, 60 × 50 એટલે 3000 / 10, 300 RPMની સ્પીડ મળે, રાઈટ. અહીંયા તમે જુઓ છો કે આપણા કેસમાં રોટરમાં સ્ટેટર કરતાં એક પોલ વધારે, એટલે તમે સમજો 4 છે, બરોબર ને. અહીંયા કેટલા મળશે? અહીંયા ટોટલ 10, એટલે પર પોલ એક સ્લોટ, એક ટીથ વધારે, બરોબર. એટલે 4 ના બદલે 5 છે રોટરમાં, એટલે કે રોટરના અને સ્ટેટરના ટીથમાં તફાવત રાખવામાં આવે છે જેથી લોકિંગનો પ્રોબ્લેમ ન થાય. અને ફોર વન સાયકલ ઓફ ધ ફ્રિકવન્સી, તમે એક વખત જે સપ્લાય આપો છો, એક પલ્સ જે આપો છો, તો પોલ એક પોલ પીચ જેટલું રોટર મૂવમેન્ટ કરે છે. આ પોલ પીચ એટલે શું? કે પેરિફેરલ ડિસ્ટન્સ બિટવીન સેન્ટર ઓફ ટુ એડજસ્ટન્ટ પોલ. તમારા જે પોલ ક્રિએટ થયેલા છે એ બે પોલ વચ્ચેનું પેરિફેરલ ડિસ્ટન્સને પોલ પીચ કહે છે. એટલે કે એક પોલથી બીજા પોલના સેન્ટર સુધીનું રોટર છે એ સ્ટેપ મૂવમેન્ટ કરશે. ફીચર્સ ઓફ ધ સ્ટેપર મોટર: 1 સ્ટેપ પર પલ્સ, 1 પલ્સ ખસશે એક સ્ટેપ માટે, બરોબર છે. તમે પલ્સ આપો, એક સપ્લાય આપો, એક એના પ્રમાણે એક સ્ટેપ મૂવ થશે. સેલ્ફ સ્ટાર્ટિંગ છે, અહીંયા બે ફેઝ છે, પરંતુ બંને ફેઝ ભલે સેમ હોય પણ તમારું રોટર છે એ મેગ્નેટાઇઝ છે, એટલે કે સેલ્ફ સ્ટાર્ટિંગ થઈ ગઈ છે. લેસ ઇનર્શિયા, ઇનર્શિયા ખૂબ જ ઓછો છે. ઇનર્શિયા ઓછો છે તો એટલે ફાયદો શું મળશે? સ્ટાર્ટિંગ અને સ્ટોપ ટાઈમ લેસ હશે, ઓછો સમય હશે. અને સ્ટાર્ટિંગ કરંટ અને રનિંગ કરંટમાં કોઈ જ તફાવત નથી. જનરલી આપણે જોઈએ કે કોઈ પણ મોટર હોય તો હાઈ સ્ટાર્ટિંગ કરંટ હોય અને ધીરે ધીરે નોર્મલાઇઝ થાય, અહીંયા એ પ્રમાણે નથી. સ્ટાર્ટિંગ અને રનિંગ કરંટ સરખા છે. ડાયરેક્શન ઓફ રોટેશન કેન બી રિવર્સ, આપણે જોયું એ પ્રમાણે ડાયરેક્શન રિવર્સ કરી શકાય છે. નો નીડ ઓફ ગિયર ટ્રેન, એની ગિયર ટ્રેનની કોઈ જરૂર નથી, બરોબર છે. એની સ્પીડ આપણે નોર્મલ મળે છે. અને મોર ટોર્ક વિથ લેસ ઇનપુટ પાવર, પલ્સમાં તમે પાવર આપો છો, બહુ વધારે પાવરની જરૂર પડતી નથી પરંતુ ટોર્ક વધારે પ્રોડ્યુસ થઈ શકે છે. એડવાન્ટેજ ઓફ
સ્ટેપર મોટર સ્ટાર્ટિંગ કરંટ ઓછું છે આપણને ખબર છે કે સ્ટાર્ટિંગ કરંટ એટલું જ રનિંગ કરંટ હોય નો નીડ ઓફ ગિયર ટ્રેન ડ્યુ ટુ લેસ સ્પીડ આપણને સ્પીડ છે રિઝનેબલ મળે છે એટલે ગિયર ટ્રેનની જરૂર પડતી નથી નો ક્યુમ્યુલેટિવ એરર અહીં તમે સમજો પલ્સમાં આપીએ છીએ જે ઇનપુટ છે બરાબર છે એટલે કે એક એરર છે પ્લસ થતી વધતી ના જાય એટલે નો ક્યુમ્યુલેટિવ એરર નો નીડ ઓફ ફ્રિક્શન બ્રેક ઓર ક્લચ સ્પીડ ઓછી છે અને ઇનર્શિયા ઓછું છે એટલે કે ઇઝી સ્ટાર્ટ અને સ્ટોપ થાય એને અટકાવવા માટે કોઈ બ્રેક ક્લચ એરેન્જમેન્ટની જરૂર નથી હન્ટિંગ ઇઝ નોટ ઓબ્ઝર્વડ તમે પલ્સમાં આપો છો એટલે એમાં કોઈ પણ વાઇબ્રેશન નથી થતું બરાબર છે અને ખૂબ જ સરળ સિસ્ટમ છે હવે એપ્લિકેશન્સ જોઈએ મિત્રો સ્ટેપર મોટરની ઘણી બધી એપ્લિકેશન્સ તમે રેગ્યુલર બેઝિસમાં કરો છો તમારું જે પ્રિન્ટર છે જેમાં તમે પ્રિન્ટ કરો છો એ સ્ટેપર મોટર છે તમારું ફ્લોપી ડ્રાઈવ છે ડિસ્ક છે સ્ટેપર મોટર છે બરાબર છે છતાં પણ બીજી એપ્લિકેશન્સ જોઈએ રિમોટ ઇન્ડિકેશન દૂરના દર્શક માટે યુઝ થાય એવું કહેવાય એટલે કોઈ દૂરની પોઝિશન તમે ઇનપુટ લઈને તમે આઉટપુટ મેળવી શકો છો યુઝેબલ ફોર ન્યુમેરિકલી કંટ્રોલ્ડ મશીન જે ડિજિટલી કે ન્યુમેરિકલી કંટ્રોલ્ડ મશીન હોય એમાં યુઝ થઈ શકે છે ઇનલાઇન પ્રિન્ટર માટે યુઝ થઈ શકે છે પેપર ડ્રાઈવ ઇન ચાર્ટ રેકોર્ડર તમે ચાર્ટ રેકોર્ડર વિશે સાંભળ્યું હશે જુદી જુદી એપ્લિકેશન્સમાં એનો યુઝ થાય છે એમાં તમે પેપર ડ્રાઈવમાં યુઝ કરી શકો કર્વ ટ્રેસરમાં યુઝ કરી શકો પલ્સ કાઉન્ટરમાં યુઝ કરી શકો પ્રોડક્શન લાઇન અમુક વખતે સપોઝ કે કોઈ બોટલ ફિલિંગ પ્લાન્ટ છે તો જેટલા નંબર્સ થાય એટલું એક એટલું રોટેશન ફરે તો અલ્ટિમેટલી રોટેશન રેકોર્ડ થાય અને તમે નંબર મેળવી શકો એ પ્રમાણે પણ પોસિબલ છે અને ફ્લોપી ડિસ્ક ડ્રાઈવમાં તમે યુઝ કરી શકો બેઝિકલી જ્યાં સ્ટેપમાં તમારે કરવાનું છે જ્યાં ન્યુમેરિકલી તમારે કામ કરવાનું છે ત્યાં સ્ટેપર મોટર ખૂબ જ અગત્યની છે અને ઇઝી ટુ યુઝ છે એ સમજી શકાય તો આજે આપણે શું શીખ્યા મિત્રો આજે આપણે જોયું કે સ્ટેપર મોટર શું છે સાદા મોટર અને સ્ટેપર મોટરમાં શું તફાવત છે પછી વેરિયેબલ રિલક્ટન્સ ટાઈપ સ્ટેપર મોટર આપણે જોઈ પરમેનન્ટ મેગ્નેટ ટાઈપ સ્ટેપર મોટર આપણે જોઈ અને ફીચર્સ એડવાન્ટેજ અને એપ્લિકેશન્સ ઓફ ધ સ્ટેપર મોટર આપણે સમજ્યા થેન્ક યુ એન્ડ કીપ લર્નિંગ